मारा प्यारा श्री सीमंदर स्वामी ने नमो नमः, शत्रुंजय मंडल श्री आदिनाथ दादा ने नमो नमः, आध्यात्मिक सुख ने आपनार यह 24 तीर्थंकर भगवंतों ने मारा नमो नमः। साक्षात प्रभु मने ना मर्या तेनो जरे अफसोस ना, गुरु आप मर्या तो प्रभु मर्या अंतर मही परितोष ना, गुण रत्नो आपो शिष्य ने हये करो पदार्पणम, उपकारी गुरुवर चरण मा सर्वस्व मारु समर्पणम, उपकारी गुरुवर चरण मा सर्वस्व मारु समर्पणम। जीवना गुणों ने कोई गणना नहीं, जीवना सरलता में कोई सीमा नहीं, जीवना वात्सल्य में कोई विराम नहीं। 11 करोड़ महामंत्र ना आराधक निकट भव मोक्षगामी परम पूज्य गच्छाधिपति आचार्य भगवान श्री हेमप्रभु सुरीश्वर जी महाराजा ना चरणों में कोटि कोटि वंदना। रत्नत्रयना नंदन वन में विचरनारा एवं परम पूज्य सर्व आचार्य भगवंतो, सर्व पन्यासजी भगवंतो, सर्व साधु भगवंतों चरणों में कोटि कोटि वंदना। संयमनी मस्ती में लहराता एवं मारा नाना मारसाहेब परम पूज्य भानुप्रभु विजयजी मारसाहेबना चरणों में कोटि कोटि वंदना। संयमनी मस्ती में लहराता एवं मारा दादी गुरुदेव परम पूज्य अमित प्रकाशजी मारसाहेबना चरणों में कोटि कोटि वंदना। साणा वायणा चोयणा ने पड़ी चोयणा ने करना एवं मारा अति वात्सल्य धारी मारी प्यारी गुरुमैया परम पूज्य अमीजाना श्रीजी मारसाहेब અને મારા નાની માણ સાહેબ પરમ પૂજ્ય અરહમ જનશ્રીની માણ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। આર્ય ચંદન બાલાના વારસદાર એવા પરમ પૂજ્ય સર સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। જિન ધર્મને સમજાવનારા હે પિતા નમન તને, જિન ધર્મને ઓળખાવનારા હે માતા નમન તને, અનંત છે ઉપકાર તારું શે કરું વર્ણનમ, उपकारी माता पिता ना चरणों में भावे करूं हूं वंदना। प्रेरणा पावर हाउस एवं सकल श्री संघ ने मारा प्रणाम। आज तमे सब मने जे स्टेज ऊपर जोई रहा छो तेमा सौथी मोटो सपोर्टिंग मॉडल मारा मम्मी पप्पा नो छे। हूं ज्यारे नानी हती त्यारे मारा मम्मी पप्पा मने मारा मासी मासाब पासे अने मारा नानी मासाब पासे रेवा लई जता हता। समर वेकेशन में 1 वीक रोकाता हता અને સંયમ લાઈફ કેવી છે તે એક્સપિરિયન્સ કરાવતા હતા। આવું અમે 7 સ્ટાન્ડર્ડ સુધી કર્યું અને પછી હું એકલી જવા લાગી। આવું ફેમિલી મને મળ્યું તેનું મને બહુ જ ગૌરવ છે। ફેમિલીનો મીનિંગ ખબર છે, ફાધર એન્ડ મધર આઈ લવ યુ, જેના પ્રેમને ક્યારે ના નડે પાંખર તે માં, મમ્મી ઓ મમ્મી કેમ ભૂલાય તારું અમ્મી, તારા હૈયામાં સંતાપ જાય સમી। ઘણી વાર મારા મમ્મી પપ્પા મને કહેતા કે વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ। તો ગુડ કેરેક્ટર માટે સારા વ્યક્તિનો સંગ કરવો જોઈએ, તો તેનું રિઝલ્ટ ખબર છે તમને શું આવ્યું? આટલા હેપ્પી ફેમિલીમાં મોટી થવા છતાં પણ મને આ સંયમ જીવન ગમવા લાગ્યું। તેથી જ્યારે મને મારા માસી માસાબ પાસે જવું હોય ત્યારે મારા પપ્પા મને તરત જ ધંધો મૂકીને મને મૂકવા આવતા હતા, અને જ્યારે મારે ઘરે આવવું હોય ત્યારે તે મને તરત જ લેવા આવતા। આવી રીતે જ મારા મમ્મી પપ્પાએ મારામાં સંયમ બીજનું વાવેતર કર્યું અને તે બીજને વિકસાવવાનું કામ મારા ગુરુદેવે કર્યું। યૌવનીમાં પ્રવેશ થયો ત્યારે ગુરુદેવે તત્વજ્ઞાન આપ્યું, નિગોતી નિર્વાણની યાત્રા સમજાવી, મને કીધું કે શ્રેણી આ મનુષ્ય ભાવ વેસ્ટ કરવા માટે નથી મળ્યો, બેસ્ટ કરવા માટે મળ્યો છે। તું સંસારમાં રહેશે તો એ વેસ્ટ જ થવાનો છે, સંયમ રહેશે તો એને બેસ્ટ બનાવી શકશે। જે યુવાનીએ સેવા દ્વારા સાચવી જાણે અને સંયમ દ્વારા સાચવી જાણે તેના આગળ દેવોનું દેવત્વ પણ ઝાંખું પડે છે। 32 લાખ વિમાનોના અધિપતિ એવા ઇન્દ્ર મહારાજા પ્રભુને રોજ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને આ માનવ જન્મ મળે, જીન શાસન મળે,
આવા સંસ્કારી માતા પિતા મળે, નાનપણમાં જ ઓળખાણને દેવગુરુની આંગળી પકડાવે, નાની ઉંમરમાં પ્રભુના હાથે રજોહરણ લઉં, રજોહરણ હું ખૂબ જ નાચું અને હું મારા આનંદને વ્યક્ત કરું અને એવી ઉત્કૃષ્ટ સાધના કરી હું મારા આત્માનું કલ્યાણ કરું. આવી શું વિશુદ્ધ ભાવના તે ઇન્દ્ર મહારાજે રોજ પ્રભુ પાસે કરે છે. તો શેની, તને તો બધું જ મળી ગયું છે, તો તારે તો સંયમ જ લેવો જોઈએ. સંસાર અસાર છે, આ સંસાર દુઃખમય છે. સંસારમાં પડે પડે પ્રોબ્લેમ, સેકન્ડે સેકન્ડે શો, મિનિટે મિનિટે મિસ્ટેક, દિવસે દિવસે ડિપ્રેશન અને વર્ષે વર્ષે વિલાસ અને ભવે ભવે બહુ ભ્રમણ છે. જ્યારે સંયમમાં પડે પડે પવિત્રતા, મિનિટે મિનિટે મનોહરતા, દિવસે દિવસે દિવ્યતા, વર્ષે વર્ષે વૈરાગ્યતા અને ભવે ભવે ભવ ક્ષય છે અને અંતે શિવરમણીની પ્રાપ્તિ છે. તો સંયમ જ લેવો જોઈએ. જ્યારે હું મારા ગુરુદેવ પાસે રહેવા જતી અને મારાથી કોઈ પણ ભૂલ થતી તો ત્યારે તેઓ મને વાત્સલ્ય હતી અમી ભરેલી વાણીથી મને સમજાવી મારી ભૂલને સુધારતા હતા. ત્યારે મને એવું થતું કે સો સો સૂરજ ઉગે, સો સો ચંદા ઉગે, ચંદા સૂરજ ભલે ઉગે પણ ગુરુ વિના ઘોર અંધકાર. આવા ગુરુમાં મને મળ્યા તેને મને બહુ જ આનંદ છે. ગુરુ ઇઝ એવરીથિંગ ઇન આર ઇટર્નલ લાઈફ, નથિંગ ઇઝ પોસિબલ વિધાઉટ હિમ. લાઈફ નીડ સમ સુપર પાવર ટુ પુશ અપ એન્ડ ગુરુ ઇઝ ધેટ સુપર પાવર. આવા ગુરુદેવના શરણોમાં રહી મારું જીવન એમનામાં સમર્પિત કરી, એમનામાં આર્ય ચંદનવાલામાં દર્શન કરી હું મારા આત્માનું કલ્યાણ કરું, તેવા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદના. મારા નાના માર સાહેબ પરમ પૂજ્ય ભાનુપ્રભુ વિજયજી માર સાહેબને તો તમે બધા ઓળખતા જ હશો ને. એમને આત્મા અને શરીરની વાતો બહુ જ ગમે છે. હું જ્યારે પણ એમના પાસે જઉં ત્યારે પછી એમની એક જ વાત હોય, આત્માની અને સંયમની. એ પોતે પણ એટલા બધા આત્મા સંયમમાં ઉતરી ગયા છે. ત્યારે મેં ઘણી વાર એમને પૂછ્યું કે મને સંસાર અસાર લાગે છે, સંયમ લેવા જેવો લાગે છે પણ હું ડિસિઝન નથી લઈ શકતી કે મારે શું કરવું જોઈએ. ત્યારે મારા દાદા માસે મને કહેતા કે સંસારમાં કોઈનું ડિસિઝન નથી રાઈટ, બધા બહારથી છે એકદમ વાઈટ પણ અંદરથી બધાની પોઝિશન છે એકદમ ટાઈટ. રોજ રાત્રે ઘરમાં થાય છે ફાઈટ, તો કેવી રીતે થશે વૈરાગ્યની લાઈટ? ગુરુદેવે તે દીધો છે સંયમ ની લાઈટ, રોજ વર્ષાવે છે જ્ઞાનની લાઈટ, મોહ માયા નહીં રહેશે લાઈટ, જેથી જલ્દી પ્રાપ્ત થશે મોક્ષની ફ્લાઈટ. શ્રેણી તું પણ આવી જ રીતે દેવ ગુરુ અને ધર્મના વાણીનું ચિંતન કર, સંયમ અને સંસારનું કમ્પેર કર, સાચું સુખ સેમા છે તે તને જાતે જ સમજાશે, જેથી તું જલ્દીથી મોક્ષની ફ્લાઈટમાં બેસી તું તારા આત્માનું કલ્યાણ કરે. આવા મારા ઉપકારી નાના માર સાહેબ પરમ પૂજ્ય ભાનુપ્રભુ વિજયજી માર સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. મારા નાની માર સાહેબ પરમ પૂજ્ય અરહમચંદ્રશ્રીજી માર સાહેબ મને બહુ જ ગમતા હતા. હું નાની હતી ત્યારે તે મને રોજ કહેતા કે આ સંસારમાં કર્મ બંધ છે, સંયમમાં કર્મ ક્ષય છે, કર્મ ક્ષય થશે તો જ મોક્ષમાં જવાશે અને તારે મોક્ષમાં જવું હોય તો તારે પણ સંયમ જ લેવો જોઈએ. આપણે સાથે સાધના કરશું પણ મારા એટલા બેડ લક કે જ્યારે મને સંયમના ભાવ થયા તેના પહેલાં તે લોકમાં સિધાવી ગયા. પણ મને ખબર છે કે મારા નાની માર સાહેબ મને જોઈને આજે બહુ જ ખુશ થતા હશે, કેમ કે એમને સંયમ પ્રત્યે બહુ જ પ્રેમ છે. હું એમને વિનંતી કરીશ કે એ દેવલોકમાંથી બેસીને મારા ઉપર દિવ્ય આશીર્વાદ વરસાવજો અને મારી સાધનામાં મને સહાયક થજો, એવા મારા ઉપકારી નાની માર સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. હેમા પ્રભુ સુરીજી છે ગુરુદેવ અમારા, નાના માર સાહેબ છે રત્ન અમારા, નાની માર સાહેબ છે લક્ષ્ય અમારા અને માસી માર સાહેબ છે આધાર અમારા. શરદ જેવું નિર્મળ જીવનારા અને પૂનમ જેવું તેજ કરનારા એવા ત્યાગી ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. પરમાત્મા એક એસી માં હૈ જિસને મુજે ગુરુદેવ સે મિલાયા, ગુરુમાં એક એસી માં હૈ જિસને મુજે સચ્ચે માર્ગ પર ચલને કી રાહ બતાઈ, ઓર મેરી જન્મદાતામાં એક એસી માં હૈ જિસને મુજે સચ્ચે માર્ગ પર ચલને કી પરમિશન દી. વર્લ્ડમાં સંપત્તિનું દાન કરવું તો કોઈ પોસિબલ છે, કોઈ પણ કરી શકે છે,
પણ પોતાના કલેજા ટુકડા સમાન સંતાનનું દાન કરવું એ તો કોઈ વિલાજ કરી શકે છે. મને તો જે પ્યારું લાગ્યું તે હું લઉં છું, પણ તેઓને જે પ્યારું છે તેઓ તે છોડે છે. મને જે ખારું હતું તે હું છોડું છું, પણ તેઓને જે પ્યારું છે તેઓ તે છોડે છે. એવા મારા ઉપકારી માતા પિતાના ચરણોમાં કોટી કોટી વંદના. આજે હું સ્ટેજ પર જે છું અને જે પ્રભુ ભક્તિ મારા પપ્પાએ કરી છે, મને જે પ્રભુ ભક્તિ મારા પપ્પાએ શીખવાડી છે. નાનપણમાં પપ્પા રોજ જ નાત્ર પૂજા હમણાં પણ કરે છે. નાનપણમાં જ્યારે કરતા હતા ત્યારે હું એમના જોડે જતી હતી. મને બહુ જ નાત્ર પૂજા ગમી ગઈ જે ભાવથી કરતા હતા. મેં એમને કીધું કે મને પણ આ શીખવાડો, આ અષ્ટપ્રકારી પૂજા કરતા શીખવાડો. ત્યારે એમણે મને નાનપણથી તેને અષ્ટપ્રકારી પૂજા કરતા શીખવાડી છે. મને અષ્ટપ્રકારે પૂજા કરવાનો બહુ જ ગમે છે. મારી બોર્ડની એક્ઝામમાં પણ અગર 9 વાગે એક્ઝામ હોય તો હું 2 વાગે ઉઠીને ભણી લઉં, 6 વાગે પૂજા કરવા જાઉં, અને ત્યારે પણ પપ્પા ઉઠીને તરત જ મારા જોડે આવે. દેરાસરમાં 1/2 કલાક બેસે જ્યાં સુધી મારી પૂજા ન થાય, અને પછી મને સાથે ઘરે લઈને આવે. તારા ખોળે મારો ઉછેર થયો, ઓ મા મારો અભાગ્ય છે. હું એક એવા માતાની દીકરી છું કે જેને ના ટીનેજમાં જ મને સંસ્કારોનું સિંચન કર્યું, કુનિમિત્તોથી દૂર રાખી અને પોતાનું સરસેરી હું મને સંયમની અનુમતિ એક જ વારમાં આપી દીધી. ક્યારે પણ મને ના નથી પાડી. એવા મારા મમ્મી પપ્પાના ચરણોમાં કોટી કોટી વંદના. પાશોભાઈ, ઓ પાશોભાઈ, આપણે સાથે રમ્યા, સાથે મોટા થયા, બહુ જ સાથે મસ્તી કરી છે. નાના હતા ત્યારે સ્કૂલમાં ચોકલેટ મળતી કે કોઈ મમ્મી પપ્પા ચોકલેટ આપતા તો હું મારી ચોકલેટ કપડામાં છુપાડી દઉં કે મારી ખાઈ ના જાય, પણ એ ગોતી ગોતીને મારી ચોકલેટ ખાઈ ગયો હતો. અને પછી મને કહેતો કે હું તને બીજી લાવી આપીશ, તું ટેન્શન નહીં કર. પછી જ્યારે નીચે ઉતરે ત્યારે મારા માટે 1 નહીં પણ 4 લઈને આવતો હતો. પાછો આજે હું સંયમ માર્ગ પર જઈ રહી છું. તું પણ સંયમ લેવાની ભાવના જરૂર રાખજે, ન થાય તો એક સાચો શ્રાવક જરૂર બનજે, અને મમ્મી પપ્પાનું ખૂબ જ ધ્યાન રાખજે. દાદી દાદા, તમે મને નાનપણથી જ બહુ જ રમાડી છે, લાડકોડથી મોટી કરી છે. આજે હું સંયમ માર્ગ પર જઉં છું. જેમ તમારા જીવનમાં એવું છે ને કે બધું જ ચાલશે, ફાવશે અને ભાવશે, તો મારા જીવનમાં પણ એવું જ થશે. મને બધું જ ચાલશે, ફાવશે અને ભાવશે, કેમ કે હું તમારી જ પોતરી છું. દીક્ષા હું લેવા કાલે જઈ રહી છું તો એમાં વૈરાગ્ય થયો, સાચી વાત છે, પણ ઘરથી અનુમતિ મળવી એ પણ બહુ મોટી વાત છે. આ પરિવારમાં પહેલાથી ધર્મનો પ્રેમ હતો, છે અને હંમેશા રહેશે જ. તેઓ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદના કે જેમણે મને આ પરમિશન આપી. મને છે ને ફોનમાં કાર્ટૂન જોવાનો બહુ જ શોખ છે. હું જ્યારે માણસા પાસે રહેવા જતી હતી ત્યારે એમના પાસે તો જોવાય નહીં, એટલે ઘરે જ્યારે આવતી હતી ત્યારે આખો દિવસ પછી કાર્ટૂનના જે એપિસોડ મારા બાકી હોય ને બસ એ જ જોતી હોઉં. એ જેપનીઝ કાર્ટૂન આવતું હતું ત્યારે, હજી પણ આવે છે. પણ એક દિવસ એવું થયું કે પ્રભુનો મને મેસેજ આવ્યો કે શ્રેની તું ક્યાં છે. ત્યારે મારા પાસે કોઈ આન્સર નહોતો. હું આન્સરલેસ હતી, કેમ કે મને મોબાઈલનો એટલો બધો શોખ હતો, એ કાર્ટૂનનો એટલો શોખ હતો કે એટલે હું પાગલ બની ગઈ હતી. પણ ગુરુદેવના સંગમાં આવીને એમનો સત્સંગ થયો ત્યારે મારો મોબાઈલ જોવાનો નજારે બદલાઈ ગયો, મારું પર્સપેક્ટિવ જ ચેન્જ થઈ ગયું. જે હું પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર પિક્ચર્સ પોસ્ટ કરતી હતી
એ હું મારા આત્માને પરમાત્મામાં પોસ્ટ કરીશ. જે હું ટિકટોક જોતી હતી, નવા નવા રીલ્સ જોતી હતી, હવે હું મારા આગમોને જોઈશ. અને જેમ હું મારા ફ્રેન્ડ્સો ફેમિલી જોડે ચેટિંગ કરતી હતી, હવે હું મારા પ્રભુ સાથે ચેટિંગ કરીશ. બસ મારી એક છેલ્લી જ ઈચ્છા છે કે તમે પણ બધા મારા જોડે એક દિવસ આવશો ને, આ સંયમ દેશને લેશો ને, એક દિવસ આ સંસારને બાય બાય કરી સંયમને વેલકમ કરશો ને. ટાઈમ કહે છે કે ફોલો મી ફગેટ એવરીથિંગ, ફ્યુચર કહે છે સ્ટ્રગલ ફોર મી ફગેટ એવરીથિંગ, મની કહે છે અર્ન મી ફગેટ એવરીથિંગ, પણ પ્રભુ એમ કહે છે કે તું બસ મને યાદ કર, જસ્ટ રિમેમ્બર મી, આઈ વિલ ગીવ યુ એવરીથિંગ. તો હું પણ મારા પરિવારવાળાને આખા સંઘને એ જ કહીશ કે પ્રભુ કહે છે કે તમે એમને ખાલી યાદ કરો, તમને બધું જ આપી દેશે. તમે પણ એક દિવસ આ સંસારને છોડી સંયમમાં આવો, એ જ મારી એક ભાવના છે. બા અને જાસૂદ દાદી, આજે તમે અહીંયા પ્રત્યક્ષ હાજર નથી તે મને બહુ જ અફસોસનું છે, પણ આપ દેવલોકમાંથી દિવ્ય આશીર્વાદ વરસાવો છો કે મારું સંયમ જીવન નિષ્કંઠક બને અને ઉજ્વળ બને. કરુણાની કામળી, કોમળતાનો કપડો, પવિત્રતાના પાત્રા, સમર્પણનો સંથારો અને રમણતાનો રજોહરણ, એ સુંદર પ્રસંગે સકળ શ્રી સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. કાલે સવારે 6 વાગે શાપ મારી દીક્ષા છે. સકળ શ્રી સંઘ જરૂર જરૂર પધારજો અને મને આશીર્વાદ આપજો કે હું આ સંયમ લઈ સિંહના જેમ લઉં અને સિંહના જેમ પાડું અને મારા હું આત્માનું કલ્યાણ કરું. બસ આજ મારી એક છેલ્લી ભાવના, જીન આત્મા વિરુદ્ધ કંઈ પણ કીધું હોય તો હું ઈચ્છામી ટુકડમ. જય શ્રી અમર હો.